આ છે અમરેલીના ધારી તાલુકાનું બોરડી ગામ. બોરડી ગામમાં તાવતે વાવાઝોડા સમયે અનેક મકાન ધરાશાયી થયા. આ વાવાઝોડાને 1.5 મહિનો થયો છતાં પણ મકાનોની સ્થિતિ એમની એમ છે. ત્યારે સ્થાનિકોમાં સરકારી બાબુઓ અને રાજકીય નેતાઓ પ્રત્યે ભારોભાર રોષ ઊભો થયો છે. ગામમાં 90 જેટલા ગરીબોના મકાનોના નુકસાન થતાં સર્વેની ટીમ દ્વારા ફક્ત એક વ્યક્તિને કેશ ડોલ્સ મળી હતી. બાકીના એક પણ વ્યક્તિને આજ દિન સુધી સહાયના નામે લોલીપોપ આપવામાં આવી છે, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકીય કોઈ પણ માણસો આવે, ધારાસભ્ય, અમારા ગામની મુલાકાત લે, અધિકારીઓ, જે કાંઈ લીગલી માણસો છે એમને સહાય સૂકવે એવી અમારે પંચાયત તરફથી તમામ અધિકારીઓને, રાજકીય નેતાઓને, કોઈ પણ જવાબદાર અધિકારીઓ હોય એમને રજૂઆત અમે લેખિતમાં આપી છે. તો અમારું શાંતિપૂર્વક અમને આની સહાય ગરીબ માણસોને જે મળવા પાત્ર છે તે મળે એવી અમારે સરકારને અપીલ છે. અમારે જ્યારે વાવાઝોડું થયું એ પછી 15 દિવસ પછી સર્વે કરવા માટે આવ્યા અને 3 વખત સર્વે કરેલો અને અત્યારે ધરાશાયી મકાન થઈ ગયેલા છે. વરસાદને કારણે એ ઝૂંપડા કરે અને રહે છે. ગામ લોકો મદદ કરે છે, કરિયાનું અને બધું પહોંચાડી દે છે. સરકાર કે તંત્ર તરફથી કોઈ પણ સહાય કરવામાં નથી આવ્યો. કેશ ડોલ અમારે 90 લાયક માણસો હતા, 90 પરિવાર હતા. આમાં એક જ પરિવારને કેશ ડોલ ચૂકવવામાં આવેલો છે, બાકી 89 પરિવારને કેશ ડોલ ચૂકવવામાં આવ્યો. અને કેશ ડોલમાં કોઈ પણ સરપંચ કે પંચાયત કોઈ પણ લેટર કે કોઈ વસ્તુ નહીં, એની રીતે એક જ પરિવારનું નામ લખીને એ લોકો વૈયા ગયા છે. અત્યારે અમારે ગામની પરિસ્થિતિ બહુ ખરાબ છે. અમારું ગામ છે એ BJP નું છે, પણ BJP વાળા એક પણ નેતાઓ અહીં આવ્યા નથી. તમે ફોન કરો તો કે હા થઈ જશે થઈ જશે એવો જવાબ આપે છે, એક પણ મુલાકાત નથી કીધી. ગામની અંદરથી 3 વખત અહીંથી નીકળે છે પણ ગામને એવું પૂછતા નથી જતા કે તમારે શું પ્રશ્ન છે શું છે. અને અત્યારે ખૂબ પરિસ્થિતિ ખરાબ છે. આગામી સમયમાં અમે એવું કહેવાય 3 દિવસની અંદર જો કાંઈ આનો સોલ્યુશન નહીં આવે તો અમે આખે આખું ગામ ઉપવાસ આંદોલન માટે ગાંધીના માર્ગે અમે તાલુકા પંચાયતે જવાના છીએ. વાવાઝોડું આવ્યું ત્યાર પછીનો કોઈ રાજકારણ કે કોઈ વ્યક્તિ અમારી તપાસ કરવા અહીંયા આવ્યું નથી. આ બધા લોકોના મકાન પડી ગયા છે, આ બધા અવર થોડાને 3 વખત તો સર્વે કરી ગયા એ લોકો, પણ કોઈને મળવા પાત્ર જે લોકો હતા એને કોઈને કાંઈ સહાય મળી નથી. ગરીબ મહિલાઓ કે જેમના ઘરોને નુકસાન થયું છે તે ગરીબ પરિવારોમાં પણ સરકાર સામે આશાની મીટ માંડીને બેઠા છે, પણ નિંભર તંત્ર હજુ બોરડી ગામની સ્થિતિ અંગે રોકડ સહાય કે અન્ય સરકારી સહાય પહોંચતી કરી ન હોવાથી આગામી દિવસોમાં ધારી તાલુકા પંચાયત ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. અમારું જ મકાન પડી ગયેલું છે કે અમારે સર્વે કરવા તો આવ્યા છે 2-3 વાર, પણ અમને કોઈ સહાય મળી નથી. અંદાજે કેટલી નુકસાની શું કહીશ? અમારું બધું હાવ ધરાશળ જ મકાન થઈ ગયું છે. તમારું વસ્તુ, ઘર વખરી, અનાજ બધું અમારું ખરાબ થઈ ગયું છે. અત્યારે ખાવા પીવાની શું વ્યવસ્થા? બસ ખાવા પીવાની કાંઈ નહીં, આડોશી પાડોશી આપે છે ને. મેં અમારા કેટલા પરિવારો હોય છે જેને કોઈ પણ પ્રકારની સહાય નથી? આવા લગભગ 60-70 લોકો તો છે. બોરડીના સ્થાનિકો દ્વારા વસવસો વ્યક્ત કરી રહ્યા છે અને ગ્રામ પંચાયત દ્વારા આવા ગરીબોને જમવાની સુવિધાઓ ઊભી કરાઈ રહી છે, પણ સરકાર સુધી આવા ગરીબોનો અવાજ સંભળાતો નથી, જેને લઈને આગામી દિવસોમાં ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમરેલીથી હિરેન રાવૈયાનો અહેવાલ, ગુજરાત તક.